गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपने चेप्टर नंबर 13 केटला विषय ओळखवानुं छे। चेप्टर नंबर 13 केटला, गणो अने जोड़ो। केटला एटले शुं? आपणे अलग अलग चित्र आपणे आपेला होय तो आपणे एने गणीने आपणे लखीए तेने शुं कहेवाय? केटला। आ केटली वस्तु छे ई गणवानी छे, गणो अने जोड़ो। आमां आपणे शुं जोवानुं छे? चित्र गणवाना छे। अहींया चित्र आपेला छे एने गणवाना छे, केटला थाय छे, केटली वस्तु आपेली छे आपणने तेना विशे आपणे जोड़वानुं छे। जो गणो, अहींया 1 2 3 4 5 6 केटली वस्तु छे? 6 वासली छे। केटली छे? 6 वासली छे। छे तो आपणे अहींया जोड़वानी छे। 6 वासली ने शुं करवानी छे? अहींया आपणे छगड़े 6 साथे जोड़वानी छे। પછી અહીંયા આપણને નીચે કેટલી વાસલી આપેલી છે? ઘણો બધા, 1 2 3 4 5 6 7 8 કેટલી આપેલી છે? 8 આપેલી છે। તો 8 ક્યાં આપેલા છે? અહીંયા આપેલા છે। તો 8 સાથે તેને શું કરવાનું છે? જોડવાનું છે। આને શું કહેવાય? કેટલા। અહીંયા આ કેટલી છે તો એને ગણીએ તો તેને આપણે કેટલા એટલે કે ગણીને જે લખીએ ને તે જવાબ કહેવાય। પછી અહીંયા 10 નો જથ્થો આપેલો છે। અહીંયા આપણને 1 10 ની મણકા ઘોડી આપેલી છે। તો 10 11 12 13 14 15 16 17 18 19 ક્યાં છે? 19। તો જો અહીંયા 19 છે, જોડો 19 સાથે છે। પછી અહીંયા 10 11 12 13 જો અહીંયા 13 સાથે જોડો બધા। પછી 10 11 12 13 14 15 ક્યાં છે? જો અહીંયા 15 સાથે છે, જોડો બધા। પછી 10 11 12 13 14 15 16 17 જો અહીંયા 17 છે, જોડો બધા। પછી 10 11 12 13 14 15 16 જો અહીંયા 16 સાથે છે ને, જોડો બધાય। પછી 1 2 3 4 5 6 7 જો અહીંયા 7। તો આવી રીતના આપણને અલગ અલગ વસ્તુ આપેલી છે તે કેટલી છે તેને આપણે ગણીને લખવાનું છે। શું કરવાનું છે? ગણીને લખવાનું છે। 1 2 3 4 સ્વરૂપે ગણવાનું છે અને તેને લખવાનું છે। પછી જો અહીંયા આપણને શું આપ્યું છે? મણકા ગણો અને ખાનામાં અંક લખો। અહીંયા આપણને અલગ અલગ મણકા ઘોડી આપેલી છે તો ઈ મણકા ઘોડીમાં આપણે મણકા ગણવાના છે અને શું લખવાનું છે? અહીંયા ખાનામાં તેનો જવાબ લખવાનો છે। કેટલા મણકા આપણને આપેલા છે તેને શું કરવાના છે? ગણવાના છે। શું કરવાના છે? ગણવાના છે। પછી આપણે તેનો સાચો જવાબ ખાનામાં લખવાનો છે। તો અહીંયા ગણો બધા મણકા, 1 2 3 કેટલી મણકા ઘોડી છે? 3 મણકા ઘોડી છે। 1 મણકા ઘોડીમાં હંમેશા કેટલા મણકા હોય છે? કેટલા? 10। કેટલા મણકા હોય છે? 10। તો અહીંયા આપણને કેટલી મણકા ઘોડી આપેલી છે ગણો બધા? 1 2 3 હવે આ મણકામાં 10 મણકા છે, જોવા જોશે ગણો બધા। 1 2 3 4 5 6 અહીંયા આપણને અલગ અલગ મણકા ઘોડી આપેલી છે, કેટલી મણકા ઘોડી છે? 1 2 3 અને 4 તો 1 મણકા ઘોડીમાં કેટલા મણકા હોય? 10 હોય ગણો તો 1 2 3 4 5 6 7 8 9 10 છે। તો 10 વત્તા 10 વત્તા 10 એટલે કેટલા થાય? 30 થાય। કેટલા થાય? 30। પછી કેટલા લખી મણકા આપેલા છે ગણો? 31 32 33 34 35 36 37 38 અને 39। તો અહીં કેટલા લખવાના? તગડે નવડે 39। પછી અહીંયા કેટલી મણકા ઘોડી છે? 1 2 અને 3 બે મણકા ઘોડી આપણને આખી આપેલી છે તો 10 વત્તા 10 એટલે કેટલા થશે? 20 થશે। કેટલા? 20। પછી 21 22 23 24 25 26 27 28 29 અને 29। તો અહીંયા કેટલા લખવાના છે? બગડે નવડે
ઓગણત્રીસ. પછી એક અને બે કેટલી મણકા ઘોડી આપેલી છે? બે. તો આ દસ વત્તા દસ કેટલા છે? દસ વત્તા દસ એટલે કેટલા થશે? વીસ. વીસ પછી એકવીસ, બાવીસ, ત્રેવીસ, ચોવીસ, પચીસ, છવ્વીસ, સત્યાવીસ, અઠ્યાવીસ. કેટલા થશે? અઠ્યાવીસ. એટલે અહીંયા આપણે કેટલા લખવાના? બગડે આઠડે અઠ્યાવીસ. પછી અહીંયા એક બે ત્રણ, તો દસ વત્તા દસ વત્તા દસ એટલે અહીંયા કેટલા થયા? દસ વત્તા દસ વત્તા દસ એટલે કેટલા થશે? ત્રીસ. ત્રીસ પછી એકત્રીસ, બત્રીસ, તેત્રીસ, ચોત્રીસ, પાંત્રીસ, છત્રીસ, સાડત્રીસ. કેટલા થશે? સાડત્રીસ. તો અહીંયા આપણે કેટલા લખવાના છે? તગડે સાતડે સાડત્રીસ. કેટલા લખવાના છે? તગડે સાતડે સાડત્રીસ. પછી અહીંયા એક બે ત્રણ ચાર, કેટલી મણકા ઘોડી છે? ચાર છે. તો દસ વત્તા દસ વત્તા દસ વત્તા દસ તો એક બે ત્રણ અને ચાર, તો ચાલીસ મણકા થયા. તો ચાલીસ પછી શું આવે? ચોગડે એકડે એકતાલીસ. તો એકતાલીસ, બેતાલીસ, તેતાલીસ, ચુમ્માલીસ, પિસ્તાલીસ, છેતાલીસ. અહીંયા કેટલા લખવાના છે? ચોગડે છગડે છેતાલીસ. કેટલા લખવાના છે? ચોગડે છગડે છેતાલીસ. પછી એક બે ત્રણ ચાર, કેટલી મણકા ઘોડી છે? ચાર. તો દસ વત્તા દસ વત્તા દસ વત્તા દસ, ચાર મણકા ઘોડી છે એટલે કેટલા મણકા થશે? ચાલીસ. એક મણકા ઘોડીમાં કેટલા મણકા હોય છે? દસ. કેટલા હોય છે? દસ. તો ચાલીસ મણકા થયા. હવે આ મણકા ગણો, એકતાલીસ, બેતાલીસ, તેતાલીસ, ચુમ્માલીસ, પિસ્તાલીસ, છેતાલીસ, સુડતાલીસ, અડતાલીસ, ઓગણપચાસ, પચાસ. અહીંયા કેટલા આવશે? પાંચડે મીંડે પચાસ. પછી અહીંયા કેટલા મણકા આપેલા છે? મણકા ઘોડી એક અને બે. તો દસ વત્તા દસ, દસ વત્તા દસ કેટલા થશે? વીસ થશે. કેટલા? વીસ. વીસ પછી શું આવે? એકવીસ. તો અહીંયા એકવીસ, તો અહીંયા શું લખવાનું? બગડે એકડે એકવીસ. શું લખવાનું? બગડે એકડે એકવીસ. પછી એક બે ત્રણ, કેટલી મણકા ઘોડી આપેલી છે? ત્રણ. તો દસ વત્તા દસ વત્તા દસ, એક બે ત્રણ એટલે ત્રણ મણકા ઘોડી થઈ એટલે ત્રીસ મણકા થયા. કેટલા થયા? ત્રીસ. ત્રીસ પછી એકત્રીસ, બત્રીસ અને તેત્રીસ, બે તગડા તેત્રીસ. શું આવ્યા અહીંયા? બે તગડા તેત્રીસ. પછી એક બે ત્રણ, કેટલી મણકા ઘોડી છે? ત્રણ. દસ વત્તા દસ વત્તા દસ, તો એક બે અને ત્રણ એટલે ત્રીસ મણકા થયા. પછી એકત્રીસ, બત્રીસ, તેત્રીસ, ચોત્રીસ, પાંત્રીસ, છત્રીસ, સાડત્રીસ, આડત્રીસ, ઓગણચાલીસ, ચાલીસ. તો અહીંયા કેટલા લખવાના? ચોગડે મીંડે ચાલીસ. પછી દ, એક બે ત્રણ ચાર, તો અહીંયા દસ વત્તા દસ વત્તા દસ વત્તા દસ, ચાર મણકા ઘોડી છે એટલે કેટલા મણકા થશે? ચાલીસ થશે. કેટલા? ચાલીસ. ચાલીસ પછી આ એકતાલીસ અને બેતાલીસ, તો અહીં શું લખવાનું? ચોગડે બગડે બેતાલીસ.